બનવાનું છે. 8 કલાક ઈશ્વરીય સર્વિસ જરૂર કરવાની છે. વરદાન, સર્વ પ્રાપ્તિઓની અનુભૂતિ દ્વારા માયાને વિદાય આપી વધાઈ મેળવવા વાળા ખુશનસીબ ભવ. જેમના સાથી સર્વશક્તિવાન બાપ છે એમને સદા જ સર્વ પ્રાપ્તિઓ છે. એમની સામે ક્યારેય કોઈ પ્રકારની માયા આવી નથી શકતી. જે પ્રાપ્તિઓની અનુભૂતિમાં રહી માયાને વિદાય આપે છે એમને બાપ દાદા દ્વારા દરેક કદમમાં વધાઈ મળે છે. તો સદા એ જ સ્મૃતિમાં રહો કે સ્વયં ભગવાન આપણને આત્માઓને વધાઈ આપી રહ્યા છે. જે વિચાર્યું નથી તે મેળવી લીધું. બાપને મેળવવા સર્વસ્વ મેળવ્યું એવા ખુશનસીબ આત્માઓ છો. આજે બાબાએ આપણને ખુશનસીબ આત્મા ભવનું વરદાન આપ્યું છે. તો ખુશનસીબ કોણ છે? જેના સાથી સર્વશક્તિવાન બાપ હોય એના જેવું ખુશનસીબ આ દુનિયામાં બીજું કોઈ ન હોઈ શકે. અને જેના સર્વશક્તિવાન સાથી હોય એના જીવનમાં કોઈ અપ્રાપ્તિ નથી હોતી. એનું જીવન એ સર્વ પ્રાપ્તિઓથી ભરપૂર હોય છે. એની સામે કોઈ પણ પ્રકારની માયા પણ નથી આવી શકતી. સર્વશક્તિવાનનો સાથ છે તો માયા એનો સામનો નથી કરી શકતી. અને જે આ જ અનુભૂતિમાં રહે છે કે મારા સાથી કોણ, એ માયાને પણ વિદાય આપી દે છે. એને બાબા દ્વારા દરેક કદમમાં વધાઈ પ્રાપ્ત થાય છે. અનેક ગણી પ્રાપ્તિઓ છે તો દરેક કદમમાં વધાઈ મળે છે. તો આજે આપણે એ સદા યાદ રાખીશું કે સ્વયં ભગવાન એ મને આત્માને વધાઈ આપે છે, મુબારક આપે છે. જે મેં વિચાર્યું પણ નહોતું, જે મારા સ્વપ્નમાં મનમાં ચિત્તમાં નહોતું એ મેં મેળવ્યું છે. બાબાને મેળવ્યા, બાબાને મેળવવા એટલે કે સર્વસ્વ મેળવવું છે. તો આપણે કેવા છીએ? ખુશનસીબ આત્માઓ છીએ. તો એ જ નશામાં આજે આખો દિવસ રહેવાનું છે કે મારા જેવું ખુશનસીબ આ સૃષ્ટિ પર કોઈ નથી. મારી સામે માયા પણ ના આવી શકે અને મને સર્વ પ્રાપ્તિઓ પ્રાપ્ત થઈ છે. તો એ નશો આપણે સ્મૃતિમાં રાખીશું. Thank you.